સોઈ ગામના ઉંચોસણ ગામના ખેડૂતો કેનાલના પાણી માટે રાતા પાણીએ જોવા મળ્યા હતા. ઉંચોસણ માઇનોર એક કેનાલ પાછળ ખેડૂતોને પાણી નથી મળતું. ઉંચોસણ માઇનોર કેનાલ એકની અંદર લોખંડની પ્લેટો મૂકી કેનાલ સાથે છેડછાડ કરી રહ્યા છે. પટેલ શિવાભાઈ મઘાભાઈએ પોતાના ખેતરમાં લોખંડની પ્લેટો મૂકીને કેનાલનું પાણી રોકી કેનાલ તોડવાની કોશિશ કરી છે. નર્મદા નિગમના અધિકારીઓ આ ખેડૂતો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે. છેલ્લો ખેડૂત હું છું આ કેનાલ ઉપર, ક્યારે પાણી હજી આવ્યું નથી. વારંવાર આ લોકોને કહો એટલે ધમકીઓ આપે છે રાજકારણને, બરોબર. આ કેનલ ચાલુ થઈ 6 વર્ષ ને 7મું વર્ષ છે, હજી પાણી કેનલો મેં ભર્યું નથી, બરાબર. રાતે જઈને ઉજાગરા 3 વાગે કરીને સાહેબો હતી કર્યો, એને દબાવે એક તું ગેટ માપ નો આગ માપના ગેટે ક્યારે અમને પાણી મળો ને અત્યારમાં પલેટો લાગી ગઈ ખેતરમાં, આવીને અધિકારી ચેક કરે. અમારે ઉંચોસણ માઇનોર એક કેનાલ, અમે આગળ તો હો ખેડૂત એક પટેલ છે, જે એમનું ગામ છે ધોરાવાગઢ, નામ છે શિવાભાઈ મઘાભાઈ. આ વર્ષે એક લોખંડની ધરી મેલી, એક લોખંડની પ્લેટ મેલી, આખી માઇનોરને રોકી આખું પાણી એના ખેતરમાં વાળી લે. અમે 80-90 ખેડૂત આખી રાત 8 થી 7 ના 7 વાગ્યા સુધી દઈને અમને પાણી મળવા દેતો નથી. અને બીજું કે નર્મદા નિગમને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિગમ વાળા હપ્તા સિસ્ટમ હોય એની કોઈ કે લેતી દેતી કરતા હોય નથી, એના ઉપર કોઈ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવતા. એટલે અમારે તો ઉજાગર કરવા જવાના છે કે પાણી વાળે ને અમારે ટોવાનું. એટલે નર્મદા નિગમ આમની હાથે કોઈ દબાયેલું છે, કોઈ રાજકીય બાબતથી દબાયેલું છે. જે આવતા પાછળના ટેલ ખેડૂતોને વારંવાર રજૂઆત નિગમને કરવા છતાં પાણી પહોંચતું નથી, અને ખેડૂતો આગળના જે જોરારગઢની સીમમાં આવતા જે ખેડૂતો વારંવાર પાણી હાકલી અને એમના ખેડૂત એ ખેતરમાં પાય છે, અને નિગમને રજૂઆત વારંવાર મીડિયા દ્વારા કરી અને લેખિત પણ આપ્યું પણ કોઈ રજૂઆત નિગમ કરતી નથી, તો તાત્કાલિક આની કાર્યવાહી કરવામાં આવે અને આ ખેડૂતને સજા થાય તેવી અમારી માંગ છે. અમારે છેલ્લો ખેડૂત હું છું આ કેનાલ ઉપર, ક્યારે પાણી હજી આવ્યું નથી. વારંવાર આ લોકોને કહો એટલે